ગુજરાત રાજ્ય અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને આ કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે, પરંતુ જો વેક્સિન જ ના હોય તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે બનાસકાંઠાના દિયોદર શહેરમાં. આ દ્રશ્ય છે દિયોદર વેક્સિન કેન્દ્રની બહારના છે. અહીં વેક્સિન લેવા લોકો આવે છે, પરંતુ વેક્સિન ના મળતા લોકો નિરાશ થઈ પરત જઈ રહ્યા છે. કોરોના સામે જિંદગી ટકાવી રાખવા સરકાર દરેક સ્વજનોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે, પરંતુ આ શું છે? વેક્સિનેશન કેન્દ્રની બહાર એક વૃદ્ધ મહિલા વેક્સિન લેવા માટે કેન્દ્ર બહાર બેસી વેક્સિન ક્યારે આવશે તેની રાહ જોઈ બેઠા છે. આ તસવીર હાલમાં જીવતા રહેવાની લડાઈ સામે વેક્સિન નહીં મળવાની લાચારી અનુભવી રહી છે. છેલ્લા 5 દિવસથી વેક્સિન કેન્દ્ર પર વેક્સિનની સૌથી મોટી અછત સર્જાઈ છે અને સમગ્ર જિલ્લામાં વેક્સિન ના હોવાથી હાલની આ પરિસ્થિતિ લોકો માટે વિકટ સાબિત થઈ રહી છે. વેક્સિનેશનમાં આપણે કહું તો કાલે સુધી અમે કાલના દિવસમાં જ 800 ડોઝ વાપરી છે અને વેક્સિન કરી છે. આજે આપણી જે વાહન છે આ વેક્સિન લેવા માટે જિલ્લામાં ગયેલું છે. વેક્સિન અવેલેબિલિટી થતી જ કદાચ મોડું એમ થાય તો અમે રાતે પણ સેશન કરીને લોકોને વેક્સિન પૂરું પાડશું. અમારું જે લક્ષ્યાંક છે એને સિદ્ધ કરવાનો પૂર્ણ પ્રયાસ કરીએ છીએ. અત્યારે વેક્સિન આવે તો અમે વેક્સિન હાલ જ ચાલુ કરી દઈશું. જ્યારે આવશે ત્યારથી લઈને વેક્સિન જ્યાં સુધી છેલ્લો લાભાર્થી બાકી રહે ત્યાં સુધી અમે વેક્સિન આપવાની ખાતરી આપીએ છીએ. સર, લોકો કહી રહ્યા છે 5-5 દિવસથી ટકા થઈ રહ્યા છે તો વેક્સિન નથી મળતી. વેક્સિન કાલેની આપણે આંકડા કહું તો 863 લોકોને અમે વેક્સિન આપી છે ને જેનું સેકન્ડ ડોઝ હોય એને પણ આપી છે. ફર્સ્ટ ડોઝવાળા જે લાયકાત ધરાવતા હોય એમને વેક્સિનેશનની કામગીરી ચાલુ જ છે. નક્કી કરેલા બૂથ ઉપર વેક્સિન થાય છે. કદાચ એવું બને કે બીજા ગામવાળાને આ દિવસે એનું ટર્ન ના હોય અથવા ત્યાં વેક્સિનેશન બૂથ ના ગોઠવું હોય તો અમે તપાસ કરી લઈશું એ જગ્યાએ વેક્સિન અવેલેબલ કદાચ ના હોય, પણ જે બૂથ નક્કી હોય જે ત્યાં વેક્સિનેશનની કામગીરી વેક્સિન હોવાની અવેલેબિલિટી પ્રમાણે ચાલુ જ હોય. સેન્ટર ઉપરથી ફોન કરવામાં આવે છે જિલ્લામાં થતો ત્યાંથી પણ ના જ પાડવામાં આવે છે અહીંયા વેક્સિન નથી. અત્યારે આજે થોડું વેક્સિન અવેલેબિલિટી નથી, પણ જેવી વેક્સિન આવશે તો અમે આ વેક્સિનની કામગીરી ચાલુ કરી દઈશું અને મોડે રાત સુધી ચલાવીને પણ વેક્સિન હાલની પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની છે કે કોરોના વાયરસ વચ્ચે પણ આ વિસ્તારમાં વાયરલ ફીવરના કેસો સામે આવી રહ્યા છે. તાવ, શરદી, ખાંસી, માથું દુખવું જેવા દર્દીઓ દિયોદરના દવાખાનાઓમાં નજરે પડી રહ્યા છે. દિયોદર ગ્રામીણ વિસ્તારની સાથે શહેરના તમામ પ્રાઇવેટ દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાયા છે. કોવિડ કેર સેન્ટરમાં બેડની સુવિધા મળતી નથી તો બીજી તરફ પ્રાઇવેટ દવાખાનામાં પણ બેડ ના મળતા લોકોની હાલત કફોડી બની છે. દિયોદર શહેરની આ વાસ્તવિકતા જવાબદાર તંત્રની નજરમાં કેમ નથી આવી રહી? હેલ્થ ડિપાર્ટમેન્ટ વાળા જે કર્મચારીઓ છે એ પણ હવે કામ કરીને થાક્યા છે. એમને પણ મેન્ટલી સપોર્ટ અને બધી રીતે એમને પણ સપોર્ટ કરવો પડશે. એટલે સરકારને ખાસ કરીને પ્રભારી મંત્રી જે તે આપણે સંસદ સભ્ય આ બધા ભેગા થઈને કલેક્ટર સાહેબ સાથે મોનિટરિંગ કરે કે ભાઈ આ અધિકારી આ તાલુકો સંભાળશે, આ અધિકારી આ તાલુકો સંભાળશે, આ અધિકારી આ તાલુકો કમાશે, એના ઉપર મોનિટરિંગ રાખે. એમપી ને કલેક્ટર ને જિલ્લા વિકાસ અધિકારી ને મુખ્ય આરોગ્ય અધિકારી, એટલે ઓક્સિજન મળી જવું જોઈએ કોઈ. અને મીડિયામાં સાંજે કલેક્ટર સાહેબે મીડિયાને કેવું જોઈએ કે ભાઈ અમે આ તાલુકામાં આટલી ઓક્સિજન પકડી, આ તાલુકામાં આટલી ઓક્સિજન પકડી. દેર શુડ બી અ પ્રોપર મોનિટરિંગ એન્ડ પ્રોપર ઇન્ફોર્મેશન. કારણ કે મીડિયાને જો ઇન્ફોર્મેશન નહીં મળે તો લોકો સુધી કેવી રીતે જશે અને સરકારને કેવી રીતે ખબર પડશે? એટલે દરેકને એક્ટિવ થવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી અને આપણે સૌ એક થઈ અને ભારતના તમામ નાગરિકોને આપણે બચાવવાના છે એવી મારી નર્મ વિનંતી છે. નહીં કે હું માજી ધારાસભ્ય તરીકે કે માજી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે માજી રાજવી તરીકે, પણ એક માનવતાના ખાતર વિનંતી કરું છું કે સરકારે દરેક જિલ્લા વાઇઝ મોનિટરિંગ કરી પ્રભારી સચિવ હોય કે પ્રભારી મંત્રી હોય કે એમપી હોય કે બધા ભેગા થઈ અને તાલુકા વાઇઝ મોનિટરિંગ કરીને ઓક્સિજન પહોંચાડે, ઇન્જેક્શનો પહોંચાડે અને જે તે જગ્યાએ થોડા ઘણા વેન્ટિલેટર જે છે એની પણ વ્યવસ્થા 1-2 1-2 1-2 3 સિવિલ હોસ્પિટલમાં હોવી જોઈએ એવી મારી નરમ વિનંતી અને અપીલ છે.